કોવિડ 19 અંતર્ગત વેક્સિનનો આરંભ રાપર તાલુકા હેલ્થ કચેરી દ્વારા કરાયો. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વેક્સિન અપાઈ રહી છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને અર્બન હેલ્થ સેન્ટરના અને ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરોને રસી આપવામાં આવી રહી છે. આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કેતન સોલંકી માહિતી આપતા જણાવ્યું કે રાપર તાલુકામાં 4 તબક્કામાં સ્વદેશી વેક્સિન આપવામાં આવશે, જેમાં આરોગ્ય, પંચાયત, પોલીસ, રેવન્યુ, મહેસૂલ તેમજ સદર સરહદ પર ફરજ બજાવતા કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે. આજે રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર રસીકરણ સમયે જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા અને જિલ્લા આરોગ્ય અધિકારી પ્રેમકુમાર કનનના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો રસીકરણ કરાય તે માટે અને સ્વદેશી રસીની કોઈ જ આડઅસર થતી નથી તેમ પણ તેમણે જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સ્વદેશી રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે હાલમાં કોરોના જે કોવિડની રસી છે તે રસીકરણમાં રસીકરણ પાર્ટ 2 દરમિયાન પ્રધાનમંત્રીથી લઈને મુખ્યમંત્રીથી લઈને સંસદ સભ્યોથી લઈને 50 વર્ષથી ઉપરના લોકોને રસીકરણ કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. આમ કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રથમ રસીકરણની અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમાં જે રસીકરણમાં 62% જેટલા લોકો જ રસીકરણ કર્યું છે. 40% લોકો રસીકરણ કરાવવામાં હિચકિચાહટ અનુભવતા હોય છે, જેને લઈને રસીકરણ પાર્ટ 2 પણ હવે શરૂ થનાર છે. ભારતમાં કોવેક્સિન લગાવવા માટેનું ટાર્ગેટ 18 લાખ નું હતું, જેમાંથી 7 લાખ લોકોને જ કોવેક્સિન લગાવી શકાય છે, જેને લઈને કેન્દ્ર સરકાર પણ ચિંતિત છે. ત્યારે પાર્ટ 2માં 50 વર્ષથી ઉપરનાથી લઈને પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને સંસદ સભ્યોમાં પણ ટીકા કરણ કરવામાં આવશે તેવા માહિતગાર સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે. આમ કોરોના વેક્સિનને લઈને જે હિચકિચાહટ જોવા મળી રહી છે લોકોમાં, જેને લઈને કેન્દ્ર સરકાર પણ ચિંતિત છે. સર, કોવિડ-19 અંતર્ગત જે ભારત સરકાર દ્વારા જે સ્વદેશી રસી બનાવવામાં આવી છે અને આજથી જે રાપર ખાતે CHC ખાતે જે રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તે બાબતમાં આપનું શું કહેવું છે? રસી બહુ સારી છે ભારતની અને કોવિડશીલ્ડ આપે છે, જે બહુ સેફ છે, બધાને લેવાની, બધાએ લઈ લેવી. સારું, અમે શરૂઆત કરી છે. હવે જે આજે તમે ડૉક્ટર માલિક સાહેબ, હવે જે આજે તમે રસી લીધેલી તે બાબતમાં કોઈ તમને તકલીફ પડી કે નહીં? ના, જરાય પણ કાંઈ તકલીફ નથી પડી. પ્રસાદ સર, યે જો અભી રાપર CHC મેં જો યે કોવિડ-19 કી જો સ્વદેશી રસી દેને કા જો પ્રબંધ કિયા હૈ ઉસકે બારે મેં આપકો ક્યા કહેના હૈ? યે સ્વદેશી વેક્સિન હૈ, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સે બનાયા હુઆ કોવિશિલ્ડ નામ કી, બહોત હી સેફ વેક્સિન હૈ, કિસી ભી તરહ કે અફવાહ મેં પડને કી જરૂરત નહીં હૈ. बिल्कुल सेफ है, हम लोगों ने अभी तुरंत लिया और आराम से बैठे हुए हैं इधर. किसी भी तरह की कोई तकलीफ किसी को होती नहीं है, सबको लेना चाहिए बिना डर के. थैंक यू. अजय, रापर तालुका में आज थी जे स्वदेशी रसी कोविड-19 ने આપવામાં આવે છે તે બાબત માં આપનું શું કહેવું છે? આપણા અહીંયા રાપર તાલુકામાં 4 તબક્કામાં આપણે રસી આપવાનું આયોજન કરેલું છે. આજે પહેલો તબક્કો છે. પહેલા તબક્કામાં 100 જેટલા લાભાર્થીઓને આજે આપવામાં આવશે અને ત્યારબાદ બાકી આપણા જે લાભાર્થીઓ છે એને બીજા તબક્કામાં આપણે બોલાવીશું. હવે જે આજે જે રસીકરણ આપવામાં આવ્યું છે તેમાં કયા કયા વિભાગના કર્મચારીઓને આપવામાં આવેલું છે? આજના દિવસે આપણે રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારી સ્ટાફગણ અને પ્રાઇવેટ હોસ્પિટલ જે રાપર મુજબ આવેલી છે તેમના તમામ હોસ્પિટલ અને એમના ડૉક્ટર મિત્રો અને એમના સ્ટાફને આજે બોલાવવામાં આવ્યા છે. આગામી સમયમાં કયા કયા વિભાગના કર્મચારીઓ અને લોકોને રસી આપવામાં આવશે? હાલમાં તો આપણા જે કોરોના વોરિયર્સ છે, ડૉક્ટર અને એમના સ્ટાફ અને આપણા સરકારીમાં પણ જે કામ કરતા ડૉક્ટરો અને એમના કર્મચારી, આશા વર્કર અને આંગણવાડી વર્કર છે એ લોકોને આપવામાં આવશે અને ત્યારબાદ ભારત સરકારની ગાઈડલાઈન મુજબ જે ફ્રન્ટલાઈન વોરિયર છે, જેવા કે પોલીસ દળ છે, આર્મી જવાન છે કે પંચાયત અને રેવન્યુ વિભાગના જે કર્મચારીઓ છે એમને આપવાનો આવશે. થેન્ક યુ.